રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો વહેલી યોજનાએ સંભળાઈ રહ્યો છે તો તેને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓનલાઈન વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સક્રિય કાર્યકર્તા સંમેલન તથા પક્ષના કાર્યકર્તાઓમાં ઓળખ કાર્ડ અને વિતરણ કરવામાં આવતા હોય તેવા અનેક કાર્યક્રમો કરાઈ રહ્યા છે, જે અનુસાર ભારતીય જનતા પાર્ટી મહેસાણા દ્વારા આજે પાર્ટીમાં 42મા સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ 84 વિઘા સંકુલ ખાતે મહેસાણા જિલ્લાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન તથા ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેવું પણ સક્ષમ રાષ્ટ્રીય નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આપણે પક્ષમાં રહેવું અને તેમને સાથ આપવો ખૂબ જ જરૂરી રહ્યું છે. વિનોદ મકવાણા, આપનું ગુજરાત, મહેસાણા. આજે સમગ્ર ગુજરાતની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતની અંદર એક જ સમયે લગભગ 5.5 કલાકે સમગ્ર સક્રિય કાર્યકર્તાઓનું એક મહાસંમેલન દરેક જિલ્લા વાઇઝ આજે યોજવાનું નક્કી કર્યું છે, ત્યારે એમાં મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અમારા કુલ 17 મંડળોમાં થઈ કુલ 4800 જેટલા સક્રિય સભ્યો અહીંયા હાજર રહી આજે આ મહાસંમેલનની અંદર ઉપસ્થિત રહેવાના છે. એમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું વર્ચ્યુઅલી માર્ગદર્શન મળવાનું છે, ત્યારે અમારા પ્રદેશના આગેવાન અને પૂર્વ મંત્રી આદરણીય દિલીપજી ઠાકોર સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના છે. અમારા સંગઠનના બંને પ્રભારી બેન શ્રી કૌશલ્યા કુંવરબા અને કનુભાઈ પટેલ એ પણ અહીં ઉપસ્થિત છે. પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, બધા જ લોકો એમ આજે બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મહાસંમેલનની અંદર એક સંગઠનની તાકાત બતાવી આગામી 2022ની ચૂંટણીનું આ રણસિંગુ ભૂંગી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.